નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં હું તમારો દોસ્ત ફરી એક નવા વિડીયોની સાથે તમારું સ્વાગત કરું છું દોસ્તો આજે હું લઈને આવ્યો છું કે સ્ટેમિનામાં વધારો કરવો હોય તો કેવી રીતે કરવો શું એવું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ શું વસ્તુ કરવાથી સ્ટેમિનામાં વધારો થાય છે પણ દોસ્તો તે પહેલાં તમને બધાને નમ્ર વિનંતી છે કે જો તમે આપણી ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુનું બે લાયકન દબાવી દેજો દોસ્તો આપણા રોજિંદા જીવનમાં સ્ટેમિના ખૂબ જ આપણા માટે ઉપયોગી છે તો ચાલો જાણીએ સ્ટેમિનામાં વધારો કરવા માટે શું કરવું જોઈએ દોસ્તો પહેલી વસ્તુ છે કે તણાવથી દૂર રહેવું પડે દોસ્તો ઘણા લોકોને આદત હોય છે કે નાની નાની વસ્તુમાં તણાવમાં આવી જવું ટેન્શનમાં આવી જવું પણ આ વસ્તુ તમારે ના કરવી જોઈએ આ વસ્તુ તમારા સ્ટેમિના વધારવાની જગ્યાએ ઘટાડે છે તણાવથી દૂર રહેવા માટે તમારે મ્યુઝિક સાંભળવું જોઈએ અથવા તો કોઈ એવી જગ્યાએ જવું જોઈએ જ્યાં તમને સુકૂન મળે બીજી વસ્તુ છે શુગરવાળું એટલે કે ખાંડનું સેવન ઓછું કરવું જોઈએ ઘણા લોકોને ખાંડવાળું વધારે ખાવાની આદત હોય છે જેમ કે ચા પીવાની આદત હોય છે તો આ વસ્તુ તમારા સ્ટેમિનામાં ખૂબ નુકસાન કરે છે જો તમે સુગરનું સેવન વધારે કરતા હોય તો આજથી જ છોડી દો ત્રીજી વસ્તુ છે પૂરતી માત્રામાં ઊંઘ લેવી ઘણા લોકો પૂરતી માત્રામાં ઊંઘ નથી લેતા તમારે એક દિવસમાં સાત થી આઠ કલાક તો ઊંઘ લેવી જ જોઈએ ઘણા લોકો ઊંઘ પૂરી નથી કરતા અને પછી તેને માથાનો દુખાવો પેટનો દુખાવો ઘણી બધી સમસ્યા થાય છે અને આ વસ્તુ તમારા સ્ટેમિનામાં પણ ખૂબ નુકસાન કરે છે ચોથી વસ્તુ છે કસરત કરવી ઘણા લોકો ક્યારેય કસરત નથી કરતા એનાથી તમારું શરીર એકદમ લૂજ બની જાય છે પણ જે લોકો કસરત કરે છે તેને સ્ટેમિનામાં પણ વધારો થાય છે અને તેના ખોરાકમાં પણ વધારો થાય છે દોસ્તો તમારે એક કલાક તો કસરત કરવી જ જોઈએ એક કલાક નહીં તો અડધી કલાક તો કસરત કરવી જ જોઈએ આ વસ્તુ તમારા સ્ટેમિના વધારવામાં ખૂબ ઉપયોગી છે પાંચમી વસ્તુ છે પ્રોટીનવાળું ભોજન ખાવું જોઈએ ઘણા લોકો પ્રોટીનવાળી વસ્તુઓ નથી ખાતા અને બહારની વસ્તુઓ ખાય છે પણ પ્રોટીનવાળી વસ્તુઓ તમારે ખાવાથી તમારા સ્ટેમિનામાં વધારો થાય છે અને તમારું શરીર પણ એકદમ મજબૂત બને છે તો દોસ્તો આજથી જ પ્રોટીનવાળું વસ્તુ ખાવાનું ચાલુ કરી દો છઠ્ઠી વસ્તુ છે પૂરતા માત્રામાં પાણી પીવું ઘણા લોકોને પાણી ન પીવાથી ઘણી બધી બીમારીઓ થાય છે પછી તે દવાઓ ખાય છે અને પછી તેને ઇન્ફેક્શન થાય છે તમારે એક દિવસમાં એકથી બે લિટર તો પાણી પીવું જ જોઈએ જે લોકો કસરત કરતા હોય છે એક દોઢ કલાક કસરત કરતા હોય છે તે લોકોને અઢીથી ત્રણ લિટર તો પાણી દરરોજ પીવું જ જોઈએ તો દોસ્તો પાણી પૂરતા માત્રામાં પીવાથી તમારા સ્ટેમિનામાં સો ટકા વધારો થાય છે દોસ્તો સાતમી વસ્તુ છે કેળા અને દૂધનું સેવન દરરોજ કરવું જોઈએ જે લોકો કેળા અને દૂધનું સેવન નથી કરતા તેને સ્ટેમિનામાં વધારો નથી થતો તો તમે આજથી જ ચાલુ કરી દો એક કેળું અને એક ગ્લાસ દૂધ દરરોજ માટે તો દોસ્તો આ હતા સ્ટેમિના વધારવાના ઘરેલું ઉપાય દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય હિન્દ દોસ્તો